नमस्कार मित्रों, गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर आप सबनो हार्दिक स्वागत करूँ छू। फरी एक बार वेस्टर्न कोल इंडिया लिमिटेड नी अंदर फरी एक बार कहूँ तो वेस्टर्न कोल फील्ड लिमिटेड नी अंदर वधु एक बार रिक्रूटमेंट आ विषय अलग अलग वेकेंसीओ माटे आज नी आ वीडियो नी अंदर आपणे जे भर्ती विषय बात करीशुं दोस्तों ते ग्रेज्युएट अने टेक्निशियन एप्रेंटिस नी रहेशे। तो जे पण उम्मीदवारो ग्रेज्युएट अथवा तो टेक्निशियन एप्रेंटिस करवा मांगे छे एवा तमाम मित्रों थी रिक्वेस्ट करूँ छूँ कि आ वीडियो ने अंत सुधी जोई लेजो। जरूरी बधी ज माहिती जेवी के लायकातना धोरणों, जरूरी शरतो अने अगत्यनी तारीखों आ बधी ज माहिती आजनी वीडियोनी नीचे तमने मळी जशे। तो नोटिफिकेशन तरफ आगळ वात करीए। नोटिफिकेशन फॉर इन्वाइटिंग ऑनलाइन एप्लिकेशन फॉर ग्रेज्युएट टेक्निशियन एप्रेंटिस एट वेस्टर्न कोलफील्ड लिमिटेड अंडर एप्रेंटिस 1961। तो वेस्टर्न कोलफील्ड लिमिटेड नी अंदर एप्रेंटिस नी भर्ती आवी छे। ऑनलाइन एप्लिकेशन आर इन्वाइटेड फॉर एग्रीमेंट ऑफ ग्रेज्युएट टेक्निशियन एप्रेंटिस। तो बे अलग अलग पोस्ट छे, ग्रेज्युएट एप्रेंटिस अने टेक्निशियन एप्रेंटिस फॉर अ पीरियड ऑफ वन ईयर अंडर ध प्रोविजन ऑफ एप्रेंटिस एक्ट 1961। कैंडिडेट विलिंग टू अप्लाय फॉर ग्रेज्युएट टेक्निशियन एप्रेंटिस इन WCL विल रिक्वायर टू सबमिट ऑनलाइन वेब एप्लिकेशन फॉर्म विद द प्रिस्क्राइब टाइम पीरियड इन द ऑफिशियल वेबसाइट WCL westerncoal.in। आ ऑफिशियल वेबसाइट है, तेना पर जाइने तमे ऑनलाइन माध्यम थी अरजी करी शको छो। क्वालिफिकेशन तरफ आगळ वात करिए। ग्रेज्युएट एप्रेंटिस माटे 101 वेकेंसी छे। फरी एक वार तमने याद दिलाऊं तो ग्रेज्युएट एप्रेंटिस माटे 101 वेकेंसी छे, जेमां फूल टाइम डिग्री कोर्स जेमणे पण कर्यो छे जेवू के BE, BTEC, AIM, IE लायकात धरावता होय माइनिंग એન્જિનિયરિંગની અંદર એવા તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે। એનરોલ એટ નેટ્સ પોર્ટલ। એના પછી દોસ્તો બીજી પોસ્ટ છે ટેકનિશિયન એપ્રેન્ટિસની। ટેકનિશિયન એપ્રેન્ટિસ માટે 215 જગ્યાઓ છે। આ પોસ્ટ માટે ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયરિંગ ઓર માઇનિંગ એન્ડ માઇન સર્વેઇંગ ફ્રોમ ઇન્સ્ટિટ્યુશન ડ્યુલી રેકોગ્નાઇઝ બાય UGC, AICT, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ એપ્રુવડ। તો દોસ્તો ડિપ્લોમા કરેલું હશે તો તમે આ ભરતીમાં ભાગ લઈ શકશો, અને સ્પેશિયલી માઇનિંગ અથવા તો માઇન સર્વેઇંગમાં જેમણે પણ ડિપ્લોમા કર્યું છે સ્પેશિયલી એવા ઉમેદવારો જ અરજી કરે। એપ્લિકન્ટ આર નોટ એલિજિબલ ઇન એની વન ઓફ ધ કેસ બિલો। તો નીચે જે લખ્યું છે એ પ્રમાણે તમે લાયકાત ધરાવશો નહીં, અપાત્ર ગણાશો એ વિશે માહિતી આપવામાં આવી છે। તો એકવાર દોસ્તો તમે જરૂરથી વાંચી લેજો। તો આપણે એકવાર કહી દઉં, હું હેવ પાસ ક્વોલિફાઇંગ એક્ઝામિનેશન બિફોર 2020। તો 28 ફેબ્રુઆરી 2022 પહેલાં જે પણ ઉમેદવારો પાસ આઉટ છે એવા ઉમેદવારો અરજી નહીં કરી શકે। બીજું, હું હેવ અન્ડરટેકન એની પ્રીવિયસ ટ્રેનિંગ। તો તમે કોઈ ઓલરેડી ટ્રેનિંગ લીધી હશે એપ્રેન્ટિસની તો તમે અરજી નહીં કરી શકો। હું હેવ અન્ડરગોઈંગ પ્રેઝન્ટલી એપ્રેન્ટિસ, જો એપ્રેન્ટિસ હજી હાલમાં કરતા હશો તો પણ અરજી નહીં કરી શકો। હું હેવ ઇન એમ્પ્લોયમેન્ટ એલ્સવેર, કોઈ પણ જગ્યાએ તમે નોકરી કરતા હશો તો પણ દોસ્તો એપ્રેન્ટિસમાં ભાગ નહીં લઈ શકો। હું હેવ નોટ કમ્પ્લીટેડ એજ 18, 2022 નવેમ્બરના રોજ જો તમારી એજ 18 વર્ષ નથી થઈ તો તમે આ ભરતીમાં ભાગ નહીં લઈ શકો। હું હેવ નોટ ફાઉન્ડ ફિટ ઇન ઇનિશિયલ મેડિકલ એક્ઝામિનેશન, મેડિકલ એક્ઝામિનેશનમાં ફિટ ફાઉન્ડ નહીં થાઓ તો તમે અરજી નહીં કરી શકો। તો આ છે દોસ્તો સરસ મજાની ભરતી અંગેની અપડેટ। ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે સ્ટાઇપેન્ડ 9000 રૂપિયા મંથલી મળશે, જ્યારે ટેકનિશિયન એપ્રેન્ટિસને 8000 રૂપિયા પર મંથ સ્ટાઇપેન્ડ મળવા પાત્ર રહેશે। નો અધર અલાઉન્સ બેનિફિટ વિલ બી પ્રોવાઇડેડ, કોઈ અધર અલાઉન્સ કોઈ અધર બેનિફિટ મળવા પાત્ર નહીં રહે। પીરિયડ ઓફ એપ્રેન્ટિસ ટ્રેનિંગ, તો 12 મહિનાનો અહીંયા તમને એપ્રેન્ટિસનો સમયગાળો આપવામાં આવશે। નોંધ લખી છે, એકવાર વાંચી લઈએ સમજી લઈએ। ઇટ શેલ નોટ બી ઓબ્લિગેટરી ઓન ધ પાર્ટ ઓફ WCL ટુ ઓફર ઇમ્પ્લોયમેન્ટ ટુ એન એપ્રેન્ટિસ હુ હેઝ કમ્પ્લીટેડ હિઝ અર એપ્રેન્ટિસશીપ, નોર શેલ ઇટ બી ઓબ્લિગેટરી ઓન ધ પાર્ટ ઓફ એપ્રેન્ટિસ ટુ એક્સેપ્ટ એમ્પ્લોયમેન્ટ ફ્રોમ WCL. તો દોસ્તો આ એપ્રેન્ટિસ ગાળો છે, ટ્રેનિંગ છે, ફક્ત નોકરી અંગેની કોઈ ખરાઈ કરાવતી નથી, એટલે કે નોકરી તમને નહીં મળે, ફક્ત એપ્રેન્ટિસ એટલે કે તાલીમ તમે મેળવી શકો છો। રિઝર્વેશન એટલે કે SC ST OBC જે પણ કેટેગરીના ઉમેદવારો છે તેમને લઈને પણ અહીંયા ઘણી બધી અપડેટ આપવામાં આવી છે, દોસ્તો એકવાર જરૂરથી વાંચી લેજો। એપ્લિકેશન પ્રોસેસરની વાત કરીશું, તો તમારે સૌથી પહેલાં તો નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ અંતર્ગત જે પોર્ટલ છે દોસ્તો MHRDNATS.gov.in, એના ઉપર જઈને ઓનલાઈન માધ્યમથી રજિસ્ટ્રેશન કરવાનું છે। એના પછી દોસ્તો જે રજિસ્ટ્રેશન નંબર છે એનો ઉપયોગ કરી westerncoal.in ની ઓફિશિયલ વેબસાઇટ છે દોસ્તો એના પર જઈને તમે અરજી ઓનલાઈન માધ્યમથી કરી શકશો।
सिलेक्शन प्रोसीजर विषय समझिए. द ऑर्डर ऑफ प्रायोरिटी ऑफ इन्विटेशन फॉर वेरिफिकेशन ऑफ ओरिजिनल सर्टिफिकेट ऑफ ऑल द कैंडिडेट विल बी एज फॉलो. तो दोस्तों यहाँ परीक्षा नहीं परंतु सर्टिफिकेट ना वेरिफिकेशन आधार नौकरी मिले. फर्स्ट प्रायोरिटी कोने तो NATS अंतर्गत जो उम्मीदवार महाराष्ट्र ने मध्य प्रदेश थी से उम्मीदवार ने पसंदगी करना. पीछे सेकंड प्रायोरिटी जो उम्मीदवार गुजरात थी से गोवा थी दमण दीव थी से छत्तीसगढ़ थी एमने. और लास्ट में दोस्तों थर्ड प्रायोरिटी कैंडिडेट फ्रॉम अदर स्टेट विल बी इन्वाइटेड फॉर द सिलेक्शन प्रोसेस इन थर्ड प्रायोरिटी ऑर्डर इफ रिक्वायर. जो जरूर हे तो अन्य राज्य में उम्मीदवार ने बोलावामां आवशे. द सिलेक्शन शेल बी मेड बेज ऑन द परसेंटेज ऑफ मार्क ऑप्टेन इन द क्वालिफाइंग एक्जामिनेशन. ITI में जो मार्क्स तमे मेळवेला हशे एना आधारे मेरिट बनशे, एना आधारे तमारुं सिलेक्शन थशे, कोई अधर एक्जाम रहेशे नहीं. रजिस्ट्रेशन ऑफ कॉन्ट्राक्ट, कॉन्ट्राक्ट नू रजिस्ट्रेशन करी तू शे. द सिलेक्टेड एप्रेंटिस विल हैव टू साइन एंड एक्सेप्ट कॉन्ट्राक्ट ऑफ एप्रेंटिस ट्रेनिंग एज पर द रूल्स ऑफ बोर्ड एप्रेंटिस ट्रेनिंग. बोर्ड एप्रेंटिस ट्रेनिंग नो जे रूल छे प्रमाणे तमारे कॉन्ट्राक्ट में सही करवानी रहेशे. टर्मिनेशन ऑफ कॉन्ट्राक्ट 212 महीना नू रहेशे, परंतु तमारुं काम संतोषकारक नहीं गणाय तो गमे त्यारे तमने एप्रेंटिस माथी छूटा करवामां आवशे. जनरल इंस्ट्रक्शन लखी दीशे दोस्तों. बिफोर एप्लाइंग इन WCL वेस्टर्न वेबसाइट द कैंडिडेट शुड इन्श्योर दैट ही सी फुलफिल द एलिजिबिलिटी क्राइटेरिया एंड अदर नॉर्म्स मेन्शन इन द एडवर्टाइजमेंट एंड एज द इनरोल एप्रेंटिस पोर्टल. तो दोस्तों सौथी पहला तो तमारे ऑफिशियल नोटिफिकेशन जे अवेलेबल छे एडवर्टाइजमेंट ए वाँची लेवानुं छे. रजिस्ट्रेशन करती वक्त तमारा पासे ईमेल ID होवू जरूरी छे, जेथी करीने OTP तमारा ईमेल पर आई शके अथवा तो मोबाइल नंबर पर आई शके. આગળ વાત કરીશું દોસ્તો. ડેટ ઓફ બર્થ વિલ ટેકન એઝ મેન્શન ઇન ધ માર્કશીટ ઓર સર્ટિફિકેટ ઓફ ક્લાસ 10th ઓર 12th HSC SSC બોર્ડ ઓર ઇક્વિલન્ટ એક્ઝામિનેશન. ધોરણ 10-12ની અંદર જે માર્કશીટમાં તમારી એજ લખેલી છે એને ફાઇનલ ગણવામાં આવશે. એવરી કેન્ડિડેટ શુડ હેવ અ વેલિડ ઇમેલ ID એન્ડ મોબાઈલ નંબર એન્ડ સેમ હેઝ ટુ બી પ્રોવાઈડ ઇન એપ્રેન્ટિસ પોર્ટલ. એપ્રેન્ટિસ પોર્ટલમાં જેમ પ્રોવાઈડ કર્યું છે એ પ્રમાણે તમારી ઇમેલ ID અને મોબાઈલ નંબર હોવું છે. ધ સેમ ઇમેલ ID એન્ડ મોબાઈલ નંબર મસ્ટ રિમેઇન એક્ટિવ અન્ટિલ ધ એન્ડ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ. ટ્રેનિંગનો પ્રોગ્રામ ફિનિશ ના થાય ત્યાં સુધી તમારો ઇમેલ ID અને મોબાઈલ નંબર છે સેમ રહેવું જોઈએ. નોટ TADA વિલ બી પેઇડ ટુ એપ્લિકન્ટ કોલ્ડ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ ફોર એની સ્ટેટ ઓફ એન્ગેજમેન્ટ પ્રોસેસ એઝ એ એપ્રેન્ટિસ. એપ્રેન્ટિસ માટે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશો તો અધર કોઈ બેનિફિટ TADA છે બધું તમને નહીં મળે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સ્ક્રીનિંગ એન્ડ સિલેક્શન ઓફ કેન્ડિડેટ વિલ બી બેઝ ઓન ધ ડિટેલ પ્રોવાઇડેડ બાય ધ કેન્ડિડેટ. કેન્ડિડેટ જે પણ અરજી કરશો એમાં તમે જે ડિટેલ પ્રોવાઈડ કરશો એના આધારે તમારું સિલેક્શન થશે. તો દોસ્તો આ છે ભરતી અંગેની સરસ મજાની અપડેટ. ઓનલાઈન વેબ એપ્લિકેશન 7 નવેમ્બર સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ફોર્મ તમે 22 નવેમ્બર 2022 સાંજના 5 વાગ્યા સુધી ભરી શકશો. વેસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ તરફથી આજે નોટિફિકેશન છે એ 28 ઓક્ટોબરના રોજ આવી હતી, એટલે કે લાસ્ટ મંથ. વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઇક કરી આપજો. આવી નવી નવી અપડેટ મેળવવા આપણા YouTube પ્લેટફોર્મને જોઈન પણ કરી